મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે નોંધ્યું આ જગ્યા કેટલી સુંદર છે? કન્યાકુમારીમાં આવેલ કોવલમ છે. આ ખૂબ જ પ્રખ્યાત છે. ચેન્નઈમાં કોવલમ નામનું આ સ્થળ આવેલું છે. કેરળમાં પણ કોવલમ નામનો એક દરિયા કિનારો છે. આ સ્થળને પણ કોવલમ કહે છે. શું આ દરિયો ખૂબ સુંદર નથી? દરિયા કિનારે અહીં એક ગામ છે. તે ખૂબ જ સુંદર જગ્યા છે. સાંજના સમયે જ્યારે અહીં દરિયાનો સૂર્યાસ્ત થાય છે ત્યારે આ સુંદર સૂર્યાસ્તને જોવા માટે ઘણા બધા લોકો આજુબાજુથી અહીં આવે છે. સમુદ્રની આ બાજુથી સૂર્ય ઉગે છે અને આપણે તેને સાંજે સમુદ્રમાં આ બાજુ આથમતા જોઈ શકીએ છીએ. વિશ્વમાં આ એક સાર્વત્રિક રીતે વિશેષ સ્થાન છે અને આ સ્થાનથી તમારી સાથે વાત કરવાથી મને આનંદ આવે છે. તમે જાણો છો પ્રભુ આજે કયું વચન કહે છે? પુનર્નિયમ તેના 28 અધ્યાયના 13મા વચનમાં જુઓ, યહોવા તમને આગળ રાખશે, પાછળ રાખશે નહીં, અને તમે હંમેશા ઉપર રહેશો, નીચે નહીં. શું તમે જાણો છો કે તેનો અર્થ શું છે? જો તે કહે છે આગળ રાખીશ, મતલબ તમને ઊંચા સ્તરે મૂકશે. હું તમને ઊંચા મુખ્ય પદ પર બેસાડીશ. આનો અર્થ આ છે, જો તમે ભણતા હોવ તો પ્રભુ તમને પ્રથમ રાખીને તમને વિજયી બનાવવા માટે સક્ષમ કરશે. જો તમે કામ કરતા હોવ તો તમારા કાર્યસ્થળે પ્રભુ તમને ઉચ્ચ સ્થાને મૂકશે, જેથી તમે કાર્યસ્થળમાં પ્રથમ હોવ. જો તમે ધંધો ચલાવી રહ્યા છો તો તમને તે જગ્યાએ પ્રથમ રાખવા માટે તે તમારા વ્યવસાયને આશીર્વાદ આપશે. આ પ્રભુની એક વાચા છે. તમે પૂછડી નહીં રહો, છેલ્લા નહીં રહેશો, તમે પ્રથમ રહેશો. આ પરમેશ્વરની વાચા છે. આ પ્રકારના આશીર્વાદ તમારા છે. શું તમે વિશ્વાસ કરો છો? હું નીચે રહીશ નહીં, પ્રભુ મને ઉપર સ્થાને મૂકશે. તે તમારી ઉન્નતિ કરશે, તમને પ્રથમ સ્થાને મૂકશે. જો તમે વિશ્વાસ કરો, તમે ચોક્કસપણે જીવનમાં પ્રભુને તે કરતા જોશો. હું એવા ઘણા લોકોને મળ્યો છું જેમને આશીર્વાદ મળ્યા છે. શાળામાં ભણતા બાળકો પણ કહે છે, પ્રભુએ મને શાળામાં પ્રથમ સ્થાન મેળવવા માટે મદદ કરી છે. પ્રથમ સ્થાન મેળવવા? પ્રભુએ મને જિલ્લામાં પ્રથમ સ્થાન જીતવામાં મદદ કરી છે. ગામમાં પ્રથમ સ્થાન, તમારા જિલ્લામાં તમારું પ્રથમ સ્થાન. આ રીતે પ્રભુ તમારી ઉન્નતિ કરવા માંગે છે. હું અમેરિકા દેશમાં ગયો હતો ત્યારે ત્યાં એક પ્રભુની સેવા કરતા ભાઈ હતા, જે ભારતીય હતા અને ત્યાં એક નાની સેવા કરતા. વધારે આવક ન હતી પણ પોતાના બાળકોને ભણાવવાના હતા, પરંતુ બાળકો અભ્યાસમાં મેડિકલ ક્ષેત્રે ભણીને કંઈ સાબિત કરવા માંગતા હતા. આ ભણવું એટલે ખૂબ મોંઘું છે. ડૉક્ટર બનવું કે મેડિકલ ક્ષેત્રે એક ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ. પણ જ્યારે હું એકવાર ત્યાં ગયો હતો, પ્રભુના તે આર્થિક સમસ્યાવાળા સેવકે કહ્યું, ભાઈ બહુ મોટો ચમત્કાર થયો, મારી દીકરી આજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહી છે, તે જાણીતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. હું આશ્ચર્યચકિત થઈ ગયો કે આ કેવી રીતે થઈ ગયું. શું તમે જાણો છો તેને શું કહ્યું? પ્રભુએ મારી પુત્રીને ડાપણ આપ્યું અને તેણીને તેના અભ્યાસમાં પ્રથમ સ્થાન મેળવવામાં મદદ કરી. અમેરિકા દેશમાં તેઓ એક વિશેષ પરીક્ષાનું આયોજન કરે છે અને તે પરીક્ષામાં તેણીએ રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેણીએ આ રાજ્યમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા હતા અને તેવી જ રીતે પ્રભુએ તેણીને અમેરિકામાં એક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી. તો શું તમે જાણો છો કે શું થયું? સૌથી પહેલા જે ત્યાંની રાજ્ય સરકાર હતી તેમણે જણાવ્યું કે તમે જે પણ ઈચ્છો છો તે અભ્યાસ કરી શકો છો અને સરકાર તે ખર્ચની સંપૂર્ણ કાળજી લેશે. હવે કેન્દ્ર સરકાર, જેને અમેરિકામાં ફેડરલ સરકાર કહેવાય છે, એમણે કીધું, કારણ કે તમે ઘણા માર્ક્સ મેળવ્યા છે અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, તે માટે ફેડરલ સરકાર, કેન્દ્ર સરકારે તમારા શૈક્ષણિક ખર્ચ માટે ચૂકવણી કરી. બે શિષ્યવૃત્તિ, બે સરકારોએ ભણવા માટે તેણીને પૈસા આપ્યા. એટલું જ નહીં, બીજો એક ચમત્કાર પણ થયો. પ્રખ્યાત યુનિવર્સિટીઓએ એકબીજા સાથે સ્પર્ધા કરી કે આ પ્રકારના વિદ્યાર્થીએ અમારી યુનિવર્સિટીમાં આવવું જોઈએ, અમે તમને મફતમાં શિક્ષણ આપીશું, આવો તમારા માટે શિક્ષણ મફત છે, વારંવાર તેને બોલાવતા હતા. પણ આ છોકરીએ પોતાના માટે એક પ્રખ્યાત મેડિકલ યુનિવર્સિટી ભણવા માટે પસંદ કરી. બધું મફત હતું. તેની સાથે સરકાર દ્વારા એક શિષ્યવૃત્તિ હતી. તેમણે કીધું, ભાઈ મારી દીકરી ભણવાના સમયે જ કમાવાનું શરૂઆત કરી છે. બંને સરકારો દ્વારા અમારા પાસે જે આવેલ શિષ્યવૃત્તિ છે તેના નાણાં અમારા કુટુંબ માટે આશીર્વાદરૂપ છે. પ્રભુ ઉન્નતિ આપે છે. પ્રભુ જે ઉચ્ચ સ્થાને મૂકે, જો તમે વિશ્વાસ કરો તે કરશે જ. તમારા બાળકો માટે કરશે, તમારા માટે કરશે. આ વચન તમારા માટે છે. વિશ્વાસ કરો અને કહો, પ્રભુ પૂછડી નહીં હું માથું બનીશ, તમે કહ્યું છે, નીચે નહીં હું ઉપર રહીશ. આ તમે કહ્યું છે, આ વરદાન મારું છે. મને, મારા પરિવારને, મારા બાળકોને આશીર્વાદ આપો. મારા વ્યવસાયમાં, સેવામાં અને કાર્યમાં તમે આશીર્વાદ આપો. જો આ વચન પર વિશ્વાસ કરશો તો તે પરિપૂર્ણ થશે. પ્રભુ
તમે અમને પૂંછડી નહીં માથું બનાવશો, તમે આવું કરશો. પ્રભુ તમે અમને ઉચ્ચ સ્થાને મૂકવા માંગો છો, નીચે નહીં. આ પુત્ર આ પુત્રીને તમે શ્રેષ્ઠ આશીર્વાદ આપો, તેમને ગૌરવ આપો, સન્માન આપો, આશીર્વાદિત કરો. ઈશુના નામમાં આમેન, આમેન.